પ્રમાણે અત્યારે સૌથી પહેલા ગ્રાફિક્સના માધ્યમથી પણ થોડું સમજીશું લોકસભાનો બિનહરીફ ઇતિહાસ. 1967માં 5 સાંસદ કે જે બિનહરીફ ચૂંટાયા હતા, જમ્મુ કાશ્મીર એવું છે કે જ્યાં સૌથી વધુ 4 સાંસદ બિનહરીફ ચૂંટાયા છે. સિક્કિમ શ્રીનગર બેઠક પરથી સૌથી વધુ બિનહરીફ ઉમેદવારો આપણને મળ્યા છે. આ સિવાય ઉત્તરપ્રદેશ, આસામ, તમિલનાડુમાં પણ 2-2 સાંસદ બિનહરીફ ચૂંટાઈને આવ્યા છે. બીજી તરફ યુપીમાં કોંગ્રેસના રામદયાલ અને એસપીના ડિમ્પલ યાદવ કે જે બિનહરીફ ચૂંટાઈને આવ્યા હતા, અને કોંગ્રેસના 20 જેટલા ઉમેદવાર છે કે જેઓ અત્યાર સુધી બિનહરીફ ચૂંટાઈને આવી ચૂક્યા છે. આ સિવાય સમાજવાદી પાર્ટીના એસપીના 2 ઉમેદવાર છે કે જે બિનહરીફ ચૂંટાઈને આવી ચૂક્યા છે, અને અત્યાર સુધી માત્ર 1 જ અપક્ષ ઉમેદવાર છે કે જે બિનહરીફ ચૂંટાયા છે. એટલે દેશમાં અત્યાર સુધી 28 સાંસદ કે જેઓ બિનહરીફ ચૂંટાયા છે. પ્રથમ અને બીજી ચૂંટણીમાં 5 સાંસદ બિનહરીફ ચૂંટાયા છે. એટલે બિલકુલ, એટલે અત્યારે રઘુભાઈ પરવાર જીગર આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. રઘુભાઈ, સુરતમાં તો હવે સુરતથી શ્રી ગણેશ થઈ ગયા છે 400 પ્લસ પારના. હેલો રઘુભાઈ, અવાજ આવે છે? મારું નામ રઘુભાઈ પરમાર છે. હા, અવાજ આવે છે આપને? હે, અવાજ આવે છે મારો? આવે છે, આવે છે. સુરતથી 400 પારના શ્રી ગણેશ થઈ ગયા? હા જી. પાછું ખેંચાવી લીધું છે, અને આવનાર સમયમાં આ લોકશાહીનું શું થશે એ ખબર નથી પડતી. તો તમને શું લાગી રહ્યું છે, આમાં કઈ રીતનો આખો ખેલ પડી રહ્યો હોય? કારણ કે અમારા સહયોગી જે આ સુરતમાં હાજર હતા અમિત, એમની સાથે ત્યાં પહેલા આપના જ કોઈ કાર્યકર્તા હતા, એમણે એવું કીધું કે ભાઈ ચિંતાનું કોઈ કારણ નથી, અમે તો ચૂંટણી લડવાના છીએ, 3 વાગી જાય એટલે કન્ફર્મ થઈ જશે કે પ્યારીલાલ વર્સિસ મુકેશ દલાલ. તો પછી 15 મિનિટની અંદર એવું શું થઈ ગયું? એમના ધાર ધમકી છે, અપાઈ દીધું છે, આમાં બીજું કઈ નથી. તેમને આટલા કલાકથી ધાક ધમકી મળતી હતી, શું 15 મિનિટમાં જ બધી એવો ડર લાગ્યો કે હવે આમાં આપણે ખસી જવું જોઈએ? એટલે ઉમેદવારને એમને પકડી લીધો હોય કે બરાબર છે. પગુભાઈ, આ જે તમારા પ્યારેલાલ હતા એ ક્યારથી સંપર્ક વિહોણા થયેલા હતા તમારાથી? શું શું સંપર્ક વિહોણા કેટલા સમયથી હતા પાર્ટીથી? આજ સવારથી. આજ સવારથી? આજ સવારે છેલ્લી વાત થઈ હતી ત્યારે શું વાત થઈ હતી? એ અમદાવાદ તરફ નીકળ્યા હતા. અમદાવાદ આવવા માટે નીકળેલા હતા એમ? હા હા. પછી એમનો ફોન બનાવતો સંપર્ક નહીં થતો એમનો? હેલો, કેટલા વાગ્યાથી સંપર્ક વિહોણા રહેલા છે? સવારે વાત થઈ એ પછી કેટલા સમય થયેલો? આજ સવારથી. કેટલી કલાકથી? સવારે 6 વાગ્યાથી લગભગ. ગઈકાલે વાત થયેલી, સવારે વાત થયેલી, શું વાત થયેલી હતી? એ અમદાવાદ તરફ નીકળ્યા હતા. એ અમદાવાદ તરફ નીકળ્યા હતા પણ પહોંચ્યા નહીં, એટલે અમને ડાઉટ થયો કે ક્યાં છે. એ નહીં, તમારી જોડે વાત તો કરેલી હશે ને કે અહીંયા આ પ્રકારની આ બેઠક ઉપર સ્થિતિ સમજાયેલી છે, ઉમેદવારો છે, પરત ઉમેદવારી પત્ર ખેંચે છે. હેલો, હાથી મહાવત હાથી નીકળ્યો હતો, હાથી એ ના પહોંચ્યો અને હાથી પરથી ઉતરીને સીધો મહાવત પહોંચી ગયો અને સીધું એવું કહ્યું કે મારે નથી લડવું. ચિંતા થાય, કારણ કે પક્ષ ઘરનો પરિવારનો સભ્ય હોય અને પક્ષને સાથે રાખીને જયારે ચાલતા હોય, અને પ્યારેલાલ ને અચાનક પ્રેમ પરિવર્તન થઈ ગયો કે હવે બીએસપી માં કઈ રહ્યું નથી, આપણે આમાંથી ઉમેદવારી પરત ખેંચી લઈએ તો સારું રહે. સાચી વાત? એને ઉમેદવારી પાછી નથી કહેતી, એના ઉપર ધાત ગંતીથી આ બધું કરવામાં આવ્યું છે. તો આપના પક્ષને અથવા તો આપને અમારા પ્રભારી સાહેબના ત્યાં
પોલીસ દારૂના નામે રેડ પાડે, એમના ઘર ચેક કરે, ઉમેદવાર અહીં સંતાયો છે એવી વાત કરે, તો શું માનવું? નહીં ને તો તમારે પક્ષ તરીકે તમારે પણ આજે એક દિવસમાં આખો ખેલ થઈ ગયો તો બરીણ્યું હોય, ઇલેક્શન કમિશનમાં આપણે રજૂઆત કરવી જોઈએ કે ભાઈ અમારા ઉમેદવારને ધમકાવે છે. ભગુભાઈ હાજી, ઇલેક્શન ઇલેક્શન કમિશન ની અંદર તમે ફરિયાદ કરશો કે તમારા ઉમેદવારને ધાકધમકીથી ફોર્મ પરત ખેંચાયેલું, તમે અરજી કરેલી ખરા તમારા પક્ષે? હા, તો આગળની વાત છે. ભગુભાઈ આપનો ખૂબ ખૂબ આભાર, કારણ કે આપ અમે સવાલ કંઈક અલગ કરી રહ્યા છે અને આપનો જવાબ કંઈક અલગ છે. ઠીક છે, હવે આપના ઉમેદવાર માની ગયા છે અને એમનો અંગત વિષય છે, કારણ કે પક્ષ હવે અહીં રહેતો નથી અને મહાવત જ્યારે બહાર ખુદ નીકળી ગયા હોય હાથીને મૂકીને, ત્યારે હાથી અત્યારે અધવચ્ચે છે. મહાવત પહોંચી ગયા છે પાછલા બારણેથી સીધા કલેક્ટર કચેરીમાં અને એમણે કહી દીધું કે મારું હું ઉમેદવારી પરત ખેંચું છું, આપણે પછી જે હશે પાછળથી જોઈ લઈશું. એટલે હવે કંઈ રહેતું નથી. આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાયા, કારણ કે આપ